હેલો ફ્રેન્ડ્સ નમસ્તે શું તમે જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરો છો તો તમે ઉત્તમ તૈયારી ઘરે બેઠા પણ કરી શકો છો માત્ર એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે એકેડમી એપ્લિકેશન સર્ચ કરવાનું છે શુક્લામાંથી અને ફોલો કરવાની રહેશે એ સિવાય મિત્રો તમે જો અમારા પ્લસના કોર્સમાં જોડાવવા માગતા હોય તો યાદ રાખજો તમારી માટે યરલી સબસ્ક્રિપ્શનની ફી છે ઓનલી સાત હજાર રૂપિયા જેમાં તમને સાતસો રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે ગુજરાતના કોઈ પણ પરીક્ષાને હવે પાસ કરવી છે તદ્દન અઘરી નથી કારણ કે સંઘ છે તમારી અનએકેડેમી અને માધવી શુક્લ તો ચલો ચોક્કસથી જોડાઈ જજો અનએકેડેમી સાથે મારી સાથે અને ફ્રી લેક્ચર છે મારા પાંચ અને સાંજે સાડા નવે હોય છે બરાબર તો એ ફ્રી લેક્ચર બી તમે અટેન્ડ કરી શકો છો ચલો તો મિત્રો આપણે આગળનો ત્રીજો પાઠ છે આ સત્યાવીસમાં પ્રશ્ન પહોંચ્યા છે એ ઈસવીસન અઢારસો ને ચુમ્માલીસમાં કયા શહેરની અંદર મીઠાના કર વિરુદ્ધ તોફાનો થયા હતા ચાર ઓપ્શન છે તમારી પાસે અને જે પૈકી તમારે રાઈટ આન્સર આપવાનો છે તો યાદ રાખજો દાંડી સુરત નવસારી અને રાજકોટ તો તમારો જે સાચો જવાબ આવશે એ કયો આવશે બી ઓપ્શન સુરત આવશે દેન મિત્રો આપણે વાત કરીએ તો જ્યારે ઉત્તર ગુજરાતમાં પદાર્થ પ્રદેશોની અંદર ગુર્જર પ્રતિહારોનું શાસન હતું ત્યારે દક્ષિણ ગુજરાતમાં ખાલી જગ્યાનું શાસન હતું ચલો ચાર ઓપ્શન છે તમારી પાસે જેમાંથી તમે રાઈટ ક્વેશ્ચનનો આન્સર છે આપવાનો છે અને જવાબ આવશે રાષ્ટ્રકૂટોનો દર્શન પહેલો હોલસી ધ્રુસેન અને ધરપટર આ જે રાજાઓ છે કયા વંશના હતા ચલો ચાર ઓપ્શન છે તમારી પાસે જેમાંથી તમારો રાઈટ આન્સર આવશે એ મેત્રક વંશના હતા બરાબર છે યાદી ગોઠવવાની છે મિત્રો આપણે જોડકા જોડવાના છે અહીંયા તમને સાલ અને એ સમયની અંદર થયેલી વિગત દર્શાવવામાં આવેલી છે ઓગણીસોને ત્રીસ ઓગણીસોને પાંત્રીસ ઓગણીસોને બેતાલીસ અને ઓગણીસોને છેતાલીસ જે સામે આપેલા જોડકાની વાત કરીએ તો કેબિનેટ મિશન યોજના હિંદ છોડો દાંડી કૂચ અને પ્રાંતિક સ્વરાજ્ય એક નાનકડી એવી ટિપ્સ તમને ચોક્કસ આપીશ જીપીએસસી છે એટલે બંને ત્યાં લગી આપણે ટફ ધોરણ છે રહેવાનું છે અને છતાં બી યાદ રાખજો કે આવા કોઈ ટાઈમ કન્ઝ્યુમિંગ જોડકા હોય તો ઘણી બધી વાર તમને જો બે ઓપ્શન આવડતા હોય તો એનો રાઈટ આન્સર છે તમે બહુ ઇઝીલી મેળવી શકો છો દાખલા તરીકે ઓગણીસો ને ત્રીસની અંદર તમને ખ્યાલ છે દાંડી કૂચ છે એ થઈ હતી તો અહીંયા તમને ત્રણ ત્રણવાળા બે ઓપ્શન આવશે બરોબર હવે જો તમારું કન્ફ્યુઝન દૂર થશે ત્રણ ત્રણ વાળો એ અને ડી છે હવે આગળ જતા તમે માત્ર એક જ વસ્તુની યાદ કરશો ને કે ઓગણીસોને પાંત્રીસ છે તો ઓગણીસોને પાંત્રીસની અંદર કઈ વસ્તુ આવશે તમને યાદ હોવું જોઈએ પ્રાંતિક રાજ સ્વરાજ્ય આવે તો તમે સરળતાપૂર્વક અહીંયા તમારો જે માર્ક છે આવી શકે અને ડી ઓપ્શન છે તમારો સાચો આવશે રાઈટ છે ગાંધીજીએ બીજી ગોલ્ડ પરિષદની અંદર ભાગ લીધો ત્યારે ભારતમાં વોયસોય તરીકે કોણ હતું ચલો ચાર ઓપ્શન છે તમારી પાસે જેમાંથી તમારો રાઈટ આન્સર આવશે કયો આવશે ચંપારણીય સત્યાગ્રહ છે ક્યારે કરવામાં આવેલો હતો તો અહીંયા બી તમારી પાસે ઓપ્શન છે અલગ અલગ અઢાર ઓગણીસો અઢાર ઓગણીસો અઠ્યાવીસ સત્તર અને ઈસવીસન ઓગણીસો વીસ તો એ તમારો આન્સર આવશે ઓગણીસો સત્તર ત્રીજી ગોળમેસી પરિષદ છે એનું આયોજન ક્યાં કરવામાં આવેલું હતું નવેમ્બર ઓગણીસો ચાર ઓપ્શન તમારો જે સાચો જવાબ આવશે કયો આવશે નવેમ્બર ઓગણીસો બત્રીસ બરોબર યાદ રાખી લેજો નવેમ્બર ઓગણીસો બત્રીસ બિલકુલ તમારો રાઈટ આન્સર છે બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા તે સમયે ભારતના વોસ કોણ હતા ચલો બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા હતા ત્યારે ભારતના હોયસરો કયા આવશે તો અહીંયા તમને આન્સર છે એ ખ્યાલ હોવો જોઈએ કે તમારો જવાબ આવશે લોર્ડ હાર્ડિંગ આવશે બરોબર ભારત વિશ્વ વ્યાપાર સંસ્થા વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન નું સભ્ય છે કયા વર્ષની અંદર બન્યું હતું ચાર ઓપ્શન છે મિત્રો તમારી પાસે જેમાંથી તમારો રાઈટ આન્સર આવશે એ કયો આવશે નાણાકીય મૂલ્યો બાદ કર્યા પછી શેષ નાણાકીય મૂલ્ય છે એ ખાલી જગ્યા પેદા છે ચલો ચાર ઓપ્શન છે તમારી પાસે જે પૈકી તમારો રાઈટ આન્સર આવશે કયો આવશે કુલ આંતરિક શુદ્ધ આંતરિક શુદ્ધ આંતરિક પછી કુલ રાષ્ટ્રીય આવશે રાજકોષીય ખાદ્ય માંથી વ્યાજની ચુકવણી બાદ કરતા બાકીને રહેલ ખાદ ને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તો કયા નામે ઓળખવામાં આવે છે તો યાદ રાખજો પ્રાથમિક ખાત પ્રાથમિક ખાત તરીકે છે એમને ઓળખવામાં આવે છે નેક્સ્ટ્રેડિબલ ઇન્ડિયા અમિતાભ કાંત દ્વારા આપવામાં આવ્યું હતું અહીંયા બે વિધાનો છે બે વિધાનોમાંથી કયા વિધાન માત્ર સાચા છે એ કેવાના છે તો તમારો આન્સર આવશે કે વિધાન એક અને બે બંને સાચા છે યાદ રાખજો વિધાન એક અને બે